भरूच नगरपालिका द्वारा भूगर्भ गटर योजनाना भागरूपे ठेर ठेर रस्ताओ ખોદી કાઢવામાં આવ્યા છે, પરંતુ તેનું યોગ્ય પુરાણ કરવામાં આવતું નથી. ભરૂચના મુખ્ય માર્ગ ગણાતા સ્ટેશન રોડ વિસ્તારમાં કોન્વેન્ટ સ્કૂલ સામે ભૂગર્ભ ગટર લાઇનનું ખોદકામ કર્યા બાદ તેનું યોગ્ય પુરાણ કરાયું નથી. થોડા દિવસો પૂર્વે આ ખાડામાં એક ટેમ્પો પણ ફસાઈ ગયો હતો, પરંતુ ત્યારબાદ પણ નગરપાલિકા તંત્ર જાગ્યું નથી અને હજુ પણ રોડ બે વિભાગમાં વહેંચાઈ ગયો હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે. આ અંગે ભરૂચ નગરપાલિકાના વિરોધ પક્ષના નેતા શમશાદ અલી સૈયદે રજૂઆત કરી હતી અને ત્વરિત આ જો રોડનું પુરાણ નહીં કરાય તો 3 દિવસ બાદ આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારી હતી. ભરૂચ નગરપાલિકા દ્વારા ભૂગર્ભ ગટર યોજના અંતર્ગત શહેરના વિવિધ વિસ્તારોમાં ખોદકામ કરવામાં આવેલું છે અને કામગીરી પૂર્ણ થઈ હોવા છતાંય રોડને જેમ તેમ છોડી દેવામાં આવેલું છે અને રોડના ઉપર ટ્રાફિકનો વ્યવહાર વધી ગયો છે. જે રીતે હમણાં અમે હાલમાં અહીંયા ઊભા છે, ફાટા તળાવથી ભારતીય ટોકીઝના જે રોડ છે એ રસ્તાની હાલત અત્યંત દયનીય છે. એક સાઈડનો આખો રસ્તો ખોદવાના કારણે એક જ સાઈડ વાહન વ્યવહાર ચાલવાથી અહીંયા ટ્રાફિકનો ભયંકર ભરાવો છે અને સ્કૂલ પાસે આવેલી છે, સ્કૂલના કારણે પણ વિદ્યાર્થીઓ અને રિક્ષાઓ બહાર આવવા છતાંય આવે છે ત્યારે અહીંયા ટ્રાફિકનો ઘણો ભાર રહે છે. એના કારણે પબ્લિકને ઘણું વેઠવું પડે છે અને અહીંયા રોડ ખોદવાના કારણે ધૂળની ડમરીઓ ઉડવાથી આરોગ્યને પણ ખતરો છે. અને સીઓ સાહેબને અને પ્રમુખશ્રીને આ મુદ્દે અમે છેલ્લા 3 મહિનાથી રજૂઆત બી કરેલી છે કે જે તે જગ્યાએ ખોદકામ કરવામાં આવે એ જગ્યાએ તાત્કાલિક ધોરણે પેચવર્ક કરી અને કાર્પેટિંગ કરીને એ કામગીરી પૂર્ણ કરવામાં આવે, પણ કોન્ટ્રાક્ટર દ્વારા એ કોઈ કામગીરી કરવામાં નથી આવી. સમગ્ર ભરૂચના અંદર આ પરિસ્થિતિ છે. હાલના અંદર તમે દાંડિયા બજાર જુઓ કે ભરૂચના ફાટા તળાવ વિસ્તાર જુઓ, દરેક વિસ્તારના અંદર, દરેક સોસાયટીના વિસ્તારના અંદર આ પરિસ્થિતિ છે, પણ નગરપાલિકા દ્વારા કોઈ કામગીરી હાથ ધરવામાં આવતી નથી. આવનારા દિવસોના અંદર જો તાત્કાલિક ધોરણે અમે 3 દિવસની મુદત માંગેલી છે કે 3 દિવસમાં આ રોડને રિપેરિંગ કે કાર્પેટિંગ કરવામાં નહીં આવે તો અમે 3 દિવસ પછી આ રોડના રસ્તાના મુદ્દે આંદોલનનો માર્ગ અપનાવીશું, એમાં કોઈ બેમત નથી.